નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે આપણે જિલ્લા જિલ્લાવાઇઝ સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીશું તો આજે માવઠાનો મુખ્ય દિવસ છે અને આવતીકાલથી માવઠાની અસર ઓસરવામાં રહેશે અને આવતીકાલે છૂટાછવાયા અમુક વિસ્તારોને બાદ કરતાં માવઠાની શક્યતા નથી દેખાતી તો વિડિયોને જોતા પહેલાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં તો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં આજે ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્ર સૌથી વધુ અસર કરતા રહેશે આ માવઠાના વરસાદના વિસ્તારોમાં ખાસ કરીને જામનગર દ્વારકા પોરબંદર જિલ્લો રાજકોટ જિલ્લાના અમુક વિસ્તારો છે મોરબી સુરેન્દ્રનગર જિલ્લો આ બધા વિસ્તારો છે આ વિસ્તારમાં ઝાપટાથી હળવો મધ્યમ અને અમુક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતાઓ પણ આજે રહેલી છે મતલબ કે આજે ખાસ સાવચેતી રાખી આ જિલ્લાઓમાં ત્યાં વરસાદની વધુ શક્યતાઓ દેખાઈ રહી છે બાકી જૂનાગઢ જિલ્લો છે અમરેલી ભાવનગર બોટાદ જિલ્લો છે આ વિસ્તારમાં છૂટાછા વિસ્તારમાં હળવા ભારે ઝાપટાથી ક્યાંક હળવા વરસાદની શક્યતાઓ રહે પરંતુ અમુક સીમિત એવા એકલ દોકલ વિસ્તારો જ્યાં મધ્યમ વરસાદ પણ પડી જાય આ વિસ્તારોમાં પરંતુ સૌથી વધુ શક્યતા પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો રાજકોટ જિલ્લાના અમુક વિસ્તારો અને મોરબી સુરેન્દ્રનગર જિલ્લાના અમુક વિસ્તારોમાં રહેલી છે એટલે આજ ખાસ સાવચેતી સૌરાષ્ટ્રના આ ભાગોએ રાખવી દક્ષિણ ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં ખાસ મોટી શક્યતાઓ નથી છૂટા છે વિસ્તારમાં સામાન્ય ઝાપટાં પડી શકે છે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સિદ્ધપુર પાટણ રાધનપુર શહેરના વિસ્તારો છે આ બધા વિસ્તારોમાં ઝાપટાથી હળવો વરસાદની શક્યતાઓ રહેલી છે એકલ તો વિસ્તારમાં મધ્યમ વરસાદ પડી જાય પરંતુ ખાસ મોટી શક્યતાઓ મધ્યમ વરસાદની ઓછી દેખાઈ રહી છે કચ્છની વાત કરીએ તો કચ્છ આજે સૌથી વધુ અસર કરતા રહે તેવી શક્યતાઓ રહેલી છે કચ્છના મોટાભાગના જિલ્લાઓમાં આજે ઝાપટાથી હળવો અને અમુક વિસ્તારમાં મધ્યમ વરસાદની શક્યતાઓ રહેલી છે તો અમુક વિસ્તારમાં ભારે વરસાદ પણ કચ્છના ભાગોમાં જોવા મળી શકે છે એટલે કચ્છના તમામ જિલ્લાઓમાં આજે વરસાદની ગતિવિધિ જોવા મળશે જોકે વરસાદ સાર્વત્રિક નહીં હોય છૂટોછ વરસાદ હશે એક ગામમાં હોય તો બીજા ગામમાં ના હોય આવું પણ બને પરંતુ કચ્છના મોટા ભાગના જિલ્લાઓમાં આજે સૌથી વધુ શક્યતાઓ રહેલી છે અને આજનું માવઠું કચ્છનો ભાગ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં સૌથી વધુ અસર રહેશે તેવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે